રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટેટા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કે આ પાકના કેટલા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2750 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક અને 325 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 480-610 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 480-530 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રરમસેલ જોવા મળી રહી છે. યાર્ડમાં આજે કપાસની આવક 1250 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1400-1570 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સુકી ડુંગળીના ખેડૂતોને 80-290 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સુકી ડુંગળીની 3500 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સુકી ડુંગળીની ઢગલા મોઢે આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સુકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની આવક મતલબ થઈ છે. યાર્ડમાં આજે 300 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને 1400-3000 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડના મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1170-1339 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1300 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1151-308 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 230 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300-600 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2640 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 280-590 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000-2600 રૂપિયા ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં આજે લીંબુની 280 ક્વિન્ટલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની 360 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ 200-400 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાના 250 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ભાવ 350-550 રૂપિયા મળ્યા હતા.